હું ગોહિલ જીતેન્દ્ર, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને આપણે જવાહર નવોદયની અંદર ગત સમય અને અંતરના જે પ્રકરણ છે સમજી રહ્યા છીએ. ખાસ કરીને ભાગ એકની અંદર આપણે સમય વિશેની વાત કરી. આજે આપણે આ ભાગ બેની અંદર કે ભાઈ ગાડીના જે અંતરની વાત છે, એ ગાડી બી સ્ટેશનથી ઉપડે છે, આટલા કલાકે ઉપડે છે, કેટલા વાગે પહોંચે છે, એનું અંતર શું છે, આવા કંઈક દાખલા છે. મિત્રો, ખાસ આશા રાખું છું કે નોટ અને પેન સાથે રાખજો. આવા જે દાખલા છે મિત્રો, એ થોડાક અટપટા હોય છે, કેમ કે રકમ ખૂબ જ લાંબી હોય છે. તો એ પહેલા આપણે રકમને જો બે વાર વાંચીશું, સમજીશું, તો દાખલા એકદમ સરળ છે. નાનકડી એક ટ્રીક દ્વારા આપણે સમજી લઈએ તો એ દાખલાનો જે માર્ક છે આપણો કપાય નહીં. અને આવા દાખલા ખાસ પરીક્ષામાં પૂછાય પણ છે. તો વધુ સમય ન લે પ્રશ્નો તરફ આગળ વધીએ. એ ગાડી છે બરાબર, બિંદુ એ થી બિંદુ બી જવા માટે 210 કિલોમીટર દૂરી પર છે. મિત્રો, અહીંયા આ બિંદુ એ છે અને આ બિંદુ આપણે બી સમજીએ. અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું છે? 210 કિલોમીટરનું અંતર છે મિત્રો ગાડીનું. તો ગાડી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. મિત્રો, ખાસ જોઈ લે ગાડી કેટલી કલાકની ઝડપે ચાલે છે. એક કલાકમાં ગાડી કેટલું ચાલે છે? 60 કિલોમીટર. ને ગાડી સવારના 9 વાગે અને 30 મિનિટે ઉપડે છે બરાબર. તો ગાડી બિંદુ બી પર ક્યારે પહોંચે? મિત્રો, અહીંયાથી ગાડી ઉપડી 9 કલાક અને 30 મિનિટે અહીંથી ગાડી ઉપડે છે અને અહીંયા બી સ્થળે પહોંચવું છે તો સમય કેટલો, કેટલા વાગે પહોંચે છે એ સમજવા માટે પહેલા તો એક કલાકમાં ગાડીની ઝડપ કેટલી છે? એક કલાકમાં ગાડી કેટલું ચાલે છે? 60 કિલોમીટર બરાબર. તો આને આપણે સમજવા માટે આપણે જોઈએ તો બે કલાકમાં કેટલું ચાલે એ સમજી લે, 120 કિલોમીટર કાપશે. ને 3 કલાકની વાત કરવામાં આવે તો 3 કલાકમાં 180 કિલોમીટર કાપે ગાડી બરાબર. એનો મતલબ કે આપણે 210 ની નજીક પહોંચી ગયા. અને 4 કલાકમાં પૂછવામાં આવે તો 4 કલાકમાં 6 × 24 એટલે 240 કરતા વધી જાય છે. તો આપણે શું જોવાનું છે? તો ભાઈ 3 કલાકની અંદર 180 કિલોમીટર કાપી નાખે. પણ એને પહેલા આપણે અહીંયા સમજી લઈએ, જો 1 કલાકની વાત કરવામાં આવે તો કેટલા કિલોમીટર ગાડી ચાલે છે? 60 કિલોમીટર. પણ જો 30 મિનિટ જો એને અડધો કરવામાં આવે તો 30 મિનિટમાં કેટલા કિલોમીટર ચાલે? તો 30 કિલોમીટર ચાલે. તો આના આધારે આપણે સમજી શકીએ કે ભાઈ એ 3 કલાકની વાત કરવામાં આવે તો 3 કલાકમાં ગાડી કેટલી ચાલી? તો 180 કિલોમીટર ગાડી ચાલે છે. ત્યાર પછી વાત કરીએ તો 210 આપણે પહોંચવાનું છે 210 કિલોમીટરે. તો અહીંયા કેટલા ઘટે? તો 30 કિલોમીટર આપણે ઘટે છે. અહીંયા જોઈ શકીએ છીએ કે 210 માંથી 180 બાદ કરીએ તો 30 કિલોમીટર, 80 પછી 90, 100 અને 210. તો મિત્રો, 30 કિલોમીટર માટેનો સમય કેટલો છે? આપણે જોયું 30 કિલોમીટર કાપતા ગાડીને જોઈએ 30 મિનિટનો સમય, 30 મિનિટનો સમય લાગે છે. તો મિત્રો, આપણને ખ્યાલ આવી ગયો ગાડી કેટલા કલાકની મુસાફરી છે. એ થી બી સુધીની મુસાફરી મળી ગઈ 3 કલાક અને 30 મિનિટનો સમય લાગે છે. 3 કલાક અને 30 મિનિટનો સમય લાગે છે બરાબર. જો આપણને આ ગાડીનું જે અંતર વચ્ચેનો જે સમય મળી ગયો, એ સ્થાનથી બી સ્થાને પહોંચવા 3 કલાક અને 30 મિનિટનો સમય લાગે છે. પણ મિત્રો, અહીંયા શું પૂછ્યું છે? કેટલા વાગે પહોંચે, કેટલા પહોંચશે, કેટલા સમય? તો એ સમય પૂછેલો હોય તો ખાસ નોંધવાનું 9 કલાક અને 30 મિનિટ ઉપડે છે અને 3 કલાક અને 30 મિનિટે પહોંચે છે. પહોંચવા માટેનો સમય 3 કલાક છે. તો ટોટલ સમય ગણી લે, 0, 9, 10, 11 અને 12 ને અહીંયા થશે 9, 10, 11 અને 12, 12 કલાક અને 60 મિનિટ. મિત્રો, અહીંયા 12 કલાક અને 60 મિનિટ થાય છે. મિત્રો, 12 કલાક એટલે શું અને 60 મિનિટ? આપણે આગલા જ ભાગમાં જોઈએ 60 મિનિટ હોય એટલે હંમેશા યાદ રાખજો, આગળ મિનિટમાં એક થાય તો 60 મિનિટ એટલે 1 કલાક થશે. ઓકે, 12 કલાક વત્તા 1 કલાક એટલે 13 કલાક થશે. કેટલા કલાક? 13 કલાક. 13 કલાક એટલે જો ઓપ્શનમાં જવાબ આપેલો હોય તો સાચું, જો 13 કલાક ન હોય તો 1 વાગે. કેટલા વાગે? 1 વાગે. તો પણ આપણો જવાબ સાચો, કારણ કે 12 માંથી આપણે પૂર્વકાળના જે આગલા સમય છે વાત કરીએ, 13 માંથી 12 બાદ કરીએ 1 વધે, એનો મતલબ 1 વાગે ગાડી અહીંયા પહોંચે, 9:30 ઉપડે છે અને 1 વાગે ગાડી બી સ્થાને પહોંચે છે. મિત્રો, ત્યાર પછી એક બીજું ઉદાહરણ છે. એક ટ્રેન છે, એ થી નીકળી બી તરફ 50 કિલોમીટરની ઝડપે દોડે છે. જો મિત્રો, આ એક ગાડી છે, ઓકે, અહીંયા બી સ્થાને પહોંચવા માટે નીકળે છે. 1 કલાકની કેટલી ઝડપ છે એની? 1 કલાકમાં 50 કિલોમીટરની ઝડપથી ગાડી દોડે છે. તો તે કુલ અંતરથી ખાસ મિત્રો જાય છે 3 કલાક ને અંતે. મિત્રો, ગાડી અહીંથી ચાલુ થઈ છે, 3 કલાક ચાલે છે, તો કુલ અંતરથી અડધું અંતર કાપે છે. તો મિત્રો, અહીંયાથી ચાલુ કર્યું અને અહીંયા પહોંચી, સમજી લો કે અડધા અંતરે પહોંચી ગાડી આપણી
અડધા અંતરે આપણી ગાડી પહોંચે છે ત્યારે શું થાય છે, 3 કલાક નો સમય લે છે. એનો મતલબ કે 1 કલાકમાં 50 કાપે તો 3 કલાકમાં કેટલી ગાડી કાપે, તો 3 કલાકમાં 3 × 50 કરીએ એટલે 150 કિલોમીટર અંતર કાપે છે આપણી ગાડી. પણ શું કીધું છે સમજી લઈએ કે 3 કલાક અંતે તે કુલ અંતર થી અડધું અંતર કાપે. કુલ અંતર હતું આપણું એ થી બી નું આટલું, કાપ્યું કેટલું અહીંયા અડધું કાપ્યું. તો એનો મતલબ કે એ અને બી નું કુલ અંતર કેટલું હશે, તો જો આ 150 અડધું અંતર છે તો એના પછી આ અડધું અંતર 150 છે, તો આ બંનેનો સરવાળો કરીએ તો 150 વત્તા 150 એટલે 300 કિલોમીટર. તો એ અને બી વચ્ચે અંતર કેટલું હશે, એ થી બી નું અંતર કેટલું છે, 300 કિલોમીટર નું હોય છે. એકદમ દાખલો સરળ છે, થોડોક લોજિક આપણે વાપરવું પડશે, લોજિક થી દાખલો આપણો થઈ જશે. એટલે આ રીતે પણ દાખલો પૂછાઈ શકે તો મૂંઝાવું નહીં. ત્યાર પછી આપણે એક બીજું, હેલો ફ્રેન્ડ, હજુ આપણે એક ઉદાહરણ 4 જોઈ લઈએ. ખાસ કરીને પૂછી શકાય, એક ટ્રેન છે મિત્રો કલાકની 75 કિલોમીટર, ખાસ બાળકો યાદ રાખીએ 75 કિલોમીટર ની સમાન ઝડપે ચાલે છે, તો 425 કિલોમીટર અંતર કાપવા. મિત્રો 425 કિલોમીટર એક કલાક નું કેટલું અંતર કાપે છે, 75. તો 425 કિલોમીટર એના અંતર કાપવું છે ને કેટલો સમય લાગે, અહીંયા હું પૂછું સમય. મિત્રો ખાસ આપણે જો આગલા વિડીયો આપણે જોયા હતા સમપ્રમાણ, તો અહીંયા આપણે એ રીતે કરી શકીએ કે કિલોમીટર અહીં સમય લખી નાખીએ. ખાસ યાદ રાખીએ 75 કિલોમીટર અંતર કાપવા એક કલાક નો સમય લાગે છે અને 425 માટે કેટલો સમય લાગે. તો મિત્રો સમપ્રમાણ ની જ વાત થાય છે તો આપણે ખ્યાલ આવે કે 425 × 1/75, તો 425 ને આપણે ભાગ પાડીએ તો 425 ને આપણે જોઈએ તો 85 × 5 કરશું તો 425 થશે. 15 × 5 = 75, 15 × 5 કરીએ 5 ઉડી ગયા. હજુ પણ 85 અને 15 છે મિત્રો, એના અવયવ હજુ પણ આપણે પાડીએ. 85 ને કેટલા વડે ભાંગીએ, 5 વડે ભાંગી નાખીએ, 5 × 1 = 5, 17 × 5 = 85 અને 5 × 3 = 15, 5 ઉડી ગયા કેટલા વધ્યા, તો 17 ના છેદમાં 3. તો મિત્રો આ 17 ના છેદમાં 3 છે એનો મતલબ શું થાય, 17 ને કેટલા વડે ભાગવાના, 3 વડે ભાગવાના. તો 17 × 3 = 3, 3 × 5 = 15, 3 × 5 = 15, છેદ કેટલા વધ્યા, 2. એનો મતલબ અહીંયા દાખલો આપણો પૂરો થતો નથી, એનો મતલબ શું થાય, 17 ના છેદમાં 3 કલાક એટલો મતલબ થાય 5 કલાક 2/3. મિત્રો આ જે ભાગ છે મિશ્ર અપૂર્ણાંક આપણે શીખાતા, તો 2/3 ભાગ એટલે જો આપણે સમય જોઈએ છે એક કલાક ને કેટલી કલાક, 1 કલાક = 60 મિનિટ થાય, તો આ જે 5 કલાક અને 2/3 આવ્યો એટલે આપણે 60 વડે ગુણી નાખવાના. કેટલા વડે, મિનિટમાં, જયારે પરફેક્ટ જવાબ લેવો હોય ત્યારે 60 વડે ગુણવો પડે, કારણ કે આ મિનિટ સમય માંગે છે, સમય જોઈએ છે. 1 કલાકની 75 કિલોમીટર છે તો 3 × 2 = 6 એટલે 2 ને 2 = 4 થઈ ગયા, તો 5 કલાક અને 40 મિનિટ નો સમય લાગે છે. ખાસ બાળકો નોંધી લેજો કે આ ટ્રેન છે મિત્રો એ 425 કિલોમીટર જો અંતર કાપવું હોય તો એ 5 કલાક અને 40 મિનિટ નો સમય લાગે છે. મિત્રો ખાસ આવા દાખલા થોડીક વધારે પ્રેક્ટિસ કરવાથી જ આવડશે, કેમ કે દરેક દાખલે દાખલે પેટર્ન બદલાતી હોય છે, રકમ પણ લાંબી હોય છે, તો રકમને 2 વાર વાંચવાની. અને મહાવરા માટે તમારી જે બુક છે એમાં મહાવરો કરજો તો આવા દાખલા સરળતાથી આવી જશે. ખાસ આવા દાખલા એકાદ પ્રશ્ન હોય જ છે, તો મારી નમ્ર વિનંતી છે કે તમે આ જે દાખલા છે એની પ્રેક્ટિસ વધારે કરજો. ન સમજાય તો મારા જે વોટ્સઅપ નંબર છે એમાં મને મેસેજ દ્વારા પણ જાણ કરજો. મિત્રો ખાસ કરીને જે આપણા વિડીયો છે એ શેર કરવાનું, લાઈક કરવાનું ભૂલતા નહીં. આભાર, થેન્ક યુ.